નમસ્તે મિત્રો, હું અશોક ગુજ્જર, ઇન્સ્પિરેશનલ સ્પીકર, ટ્રેનર, કોચ એન્ડ કન્સલ્ટન્ટ. એક નવા જ કોન્સેપ્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝ. હા મિત્રો, આ એક એવી સિરીઝ છે કે જેમાં કોઈ વ્યક્તિની વાતો કરતા એ વ્યક્તિની સાથે રૂબરૂ મુલાકાત અને એને પૂછાયેલા અમુક પ્રશ્નોના જવાબ, જેના દ્વારા આપ પણ આપની જિંદગીમાં એક કીક સમાન ખૂબ સારું એવું ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરી શકો છો. એ પર્પઝથી શરૂ થયેલી આ ઇન્સ્પિરેશન સિરીઝની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને આવા જ કન્ટિન્યુઅસ વિડીયો માટે નીચે રહેલી સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી, બાજુ પર રહેલા બેલ બટન પર હિટ કરી, જેથી કરીને આપ કન્ટિન્યુઅસ આવતા વિડીયોને પ્રાપ્ત કરી શકો છો. આજની પ્રથમ ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝમાં આપણી સાથે મહેમાન તરીકે ઉપસ્થિત છે એવા આપ સર્વ જાણો છો એવી એક અસ્થિ, એટલે કે મનોજભાઈ ભિંગારે. હા મિત્રો, આ એક એવી ઇન્સ્પિરેશન વ્યક્તિ છે કે વ્યક્તિ સાથે કદાચ તમે મળો, એમની મુલાકાત કરો, એટલે તમારા રોમે રોમની અંદર ઇન્સ્પિરેશન પ્રગટી ઉઠે. મિત્રો, મનોજભાઈ એક એવી અસ્થિ છે જે ચિત્રની કલામાં એક આગવું સ્થાન ધરાવે છે, એક આગવું નામ ધરાવે છે. રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ ચૂકેલી, બાલાશ્રી એવોર્ડ એનાયત કરી ચૂકેલી આ વ્યક્તિ, જે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચૂકેલા છે, અને ચિત્ર જગતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ, બોલિવૂડની અંદર અમિતાભ બચ્ચન સાહેબ શ્રી હોય, ક્રિકેટની અંદર ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર હોય, કથાકાર આપણા પૂજ્ય વંદનીય મોરારી બાપુજી, એમને પણ લાઈવ પેઇન્ટિંગ બનાવી અને આપી ચૂકેલી આ અસ્થિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધુ સમય ન લેતા રૂબરૂ મુલાકાત કરીએ આવી વ્યક્તિ, એટલે કે મનોજભાઈ ભિંગારેને. મનોજભાઈ, સૌથી પહેલાં મારે તમને એ પૂછવું છે કે તમારી એક જનરલ સ્ટોરી, કે અહીંયા સુધીની જે સફર છે, તો મિત્રોને આઈડિયા આવે કે ક્યાંથી તમે કેવા લેવલ સુધી પહોંચ્યા છો, તો તમારી સફર કેવી રહી અહીંયા સુધીની? નમસ્તે સાહેબ, મારું નામ છે મનોજ ગોપાલ ભિંગારે, અને હું જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક એક્સિડન્ટમાં મારા બંને હાથ જતા રહ્યા. મારા મમ્મી પપ્પા અને અમે નાસિક ત્રંબક યાત્રા કરવા જતા હતા, અને લક્ઝરી બસનો અકસ્માત નડતા મારા બંને હાથને ત્યાં ખૂબ જ ઈજા થઈ. એક હાથ તો ઓન ધી સ્પોટ જ ત્યાં નીકળી ચૂક્યો છું સાહેબ, અને એક હાથને 10-15 દિવસ પછી પોઈઝન થતાં એને પણ કાઢી નાખવો પડ્યો. જ્યારે બીજો હાથ મારો નીકળ્યો સાહેબ, તો મને એટલો આઘાત લાગ્યો મારા મમ્મી પપ્પા અને હું, કે હવે મારા જીવનમાં હું કંઈ નહીં કરી શકું, અને મારે આગળનો જીવનનો ઘણો બધો મોટો પ્રશ્ન હતો. હવે મારા જીવનમાં એક અંધકાર છાઈ ચૂક્યો હતો એવું મને લાગતું હતું. પરંતુ એક વર્ષનો સમય લીધા બાદ મારા ફાધરને અપંગ માનવ મંડળ નામની એક સંસ્થાનો એડ્રેસ મળ્યો, જે અમદાવાદમાં છે, અને ત્યાં ઘણા બધા વિકલાંગો ત્યાં રહીને સારું શિક્ષણ મેળવે છે, તાલીમ લે છે. તો ત્યાં હું ગયો અને મેં ત્યાં ટ્રસ્ટીને વાત કરી કે સાહેબ મારે આગળ ભણવું છે. તો એમણે શરૂઆતમાં તો મને ના પાડી દીધી, કારણ કે હું મારું જે દૈનિક કાર્ય છે એ જાતે નહોતો કરી શકતો. પછી ત્યાંના એક સાહેબ હતા હરીશભાઈ ત્રિવેદી કરીને, એમણે મને થોડુંક માર્ગદર્શન આપ્યું અને એમણે મને સલાહ આપી કે તું હાથ ન હોવા છતાં પણ તારું કામ અને તું ભણી શકીશ આગળ. પછી એમણે મને થોડું ગાઈડલાઈન આપી અને મેં મારું જે દૈનિક કાર્ય છે એ મેં પગેથી કરવાનું સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં તો લખવાનું ને બધું મેં શરૂઆત કરી, ધીમે ધીમે એમાં મને લખવામાં ફાવટ આવી ગઈ. પછી મેં જમવાનું સ્ટાર્ટ કર્યું, માથું ઓળવાનું, કોમ્પ્યુટર ચલાવવાનું અને બધી દૈનિક ક્રિયાઓ મેં મારી જાતે કરવાની ચાલુ કરી દીધી. શરૂઆતમાં મને મારા મિત્રોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે, મારા દૈનિક કાર્યોમાં પણ એમણે મને ઘણો સાથ આપ્યો છે. પણ ક્યાં સુધી હું આવી રીતે બીજા ઉપર નિર્ભર રહે, એટલે મેં મારું જે કામ છે એ જાતે કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પછી ધીમે ધીમે મેં 6મા ધોરણમાં એડમિશન લીધું, પછી 10મા એક્ઝામ મેં 68% પાસ કરી. 9મા ધોરણમાં ભણતો ત્યારે મને બાલાશ્રી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો પેઇન્ટિંગમાં. પછી મેં આગળ એવું વિચાર્યું કે મારે આ જ ફિલ્ડમાં જ આગળ વધવું છે. પછી મેં ફાઇન આર્ટ્સ કરવાનું વિચાર્યું. મેં 11 અને 12 ધોરણ પાસ કર્યું ઉવારસદ ગાંધીનગર સદવિચાર પરિવારમાં. ત્યારબાદ મેં જ્યારે ફાઇન આર્ટ્સમાં એડમિશન લેવા ગયો હું સાહેબ, ત્યારે તો મને ખૂબ જ તકલીફો પડી છે. કારણ કે મને જ્યારે હું એડમિશન લેવા ગયો ત્યારે ત્યાંની જે જ્યુરી બેસે છે એણે મને જોઈને જ ના પાડી દીધી કે તું આ કાર્ય ન કરી શકે, તારે જો કોઈ ભણવું જ હોય આગળ તો તું બીજી કોઈ ફિલ્ડમાં જાય, એમ કે આમાં તારું કામ નહીં. પછી મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે સર મને આ જ લાઇનમાં જવું છે, મારે ચિત્રકાર થવું છે. તો ઘણા બધા સાહેબો પણ મને સાથ સહકાર આપ્યો, પણ પ્રથમ વર્ષે તો મને ત્યાં એડમિશન ન મળી શક્યું. પછી બીજા વર્ષે ફરી મેં ટ્રાય કરી અને ફરી એ જ વસ્તુનું બની કે મને ત્યારે પણ ના પાડવામાં આવી. પછી હું એમની આગળ થોડું લડ્યો કે સાહેબ તમે મને એકવાર તક આપો, આ કાર્ય જો હું ના કરી શક્યું તો મારું એડમિશન તમે રદ કરી દેજો.
પછી મને ટ્રાયલના બેઝ ઉપર અઠવાડિયા માટે રાખવામાં આવ્યા અને મેં સારામાં સારું પેઇન્ટિંગ્સ ને સ્કેચ ને બધું કરીને બતાવ્યા ત્યારે એમને પણ એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે જે વસ્તુ છોકરાઓ હાથેથી પણ ન કરી શકતા હોય અને એ વસ્તુ તું પગેથી 5 મિનિટની અંદર આ સ્કેચ બનાવી શકતો હોય ને તો કે તું આ કોર્સ તો આરામથી પૂરો કરી શકે. પછી 5 વર્ષનો જે ફાઇન આર્ટ્સનો જે ડિપ્લોમા હતો એ મેં કમ્પ્લીટ કર્યો અને ફર્સ્ટ ક્લાસે એ પણ મેં પાસ કર્યું. ત્યારબાદ મેં એટીટી કમ્પ્લીટ કર્યું અને એના પછી મને માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ એસોસિએશન જે વર્લ્ડ વાઇઝ એસોસિએશન છે એમાં માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટો છે એનો મને કોન્ટેક્ટ મળ્યો અને એમાં મેં મારા પેઇન્ટિંગો મૂક્યા અને સિલેક્શન થયું જેની મેન હેડ ઓફિસ સ્વિઝરલેન્ડમાં અને હું એમાં મેમ્બરશિપ મેળવી અને એમના થ્રુ ઘણા બધા કન્ટ્રીઝમાં હું જઈ શક્યો. સિંગાપુર, કતાર, ત્યાં અમારા વર્કશોપ થયા, ત્યાં અમારા એક્ઝિબિશન થયા, એના પછી મોટી મોટી સંસ્થાઓમાં, મોટી મોટી સ્કૂલોમાં અને હોટલ્સમાં પણ અમારા એક્ઝિબિશન ને વર્કશોપ થયા છે અને માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ ખૂબ જ હું એને થેન્ક્સફુલ છું કે એમણે આવા બધા આર્ટિસ્ટોને આટલો બધો ચાન્સ આપ્યો છે અને એમના થ્રુ અમારા પેઇન્ટિંગ્સને બધું એ લોકો સેલ કરે છે અને લગભગ ઇન્ડિયાના ઘણા બધા રાજ્યો હું ફરી ચૂક્યો છું અને એના થ્રુ જ ઘણા બધા મેં પોર્ટ્રેટ ને પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. ONGC છે, નેસ્લે છે, પછી ઘણી બધી સંસ્થાઓને બધું છે કે એમાં મેં પેઇન્ટિંગો મારા મૂક્યા છે. ત્યારબાદ હમણાં 2 વર્ષ અગાઉની તમને વાત કરું તો મારા જીવનમાં એક એવા વ્યક્તિ આવ્યા કે જેમણે તમે બધા જ જાણો છો. મેં એક પ્રોગ્રામમાં એક નવરાત્રિના અમારા દિવ્યાંગ મિત્રોનો એક પ્રોગ્રામ થાય છે એમાં મેં મહેશભાઈ સવાણી સાહેબનું નામ સાંભળ્યું હતું અને ઉમેશભાઈ જે છે મારા મિત્ર એમણે મને એમની સાથે મુલાકાત કરાવડા અને મેં એક પેઇન્ટિંગ એમને ભેટ આપ્યું તો સાહેબ મારાથી એટલા બધા ખુશ થઈ ગયા. એમણે એમની ઓફિસે મને બોલાવ્યા, મારા જીવન વિશે એમણે બધું જાણ્યું અને એમણે મને એટલો બધો સાથ સહકાર આપ્યો છે અને એમણે મને સલાહ આપી કે તમારે જીવનમાં જે પણ તકલીફો છે એ તું મને કહી શકે છે અને જે પણ તકલીફ છે અને તારે જેની પણ જરૂરત છે તું અમને કહી શકે છે. એમણે મને સાથ સહકાર આપ્યો અને મેં એમની આગળ મારી વાત મૂકી કે સાહેબ મારા જીવનમાં મારી એક જ ઈચ્છા છે કે હું મારો પોતાનો એક સ્ટુડિયો ચલાવી શકું અને એક આર્ટિસ્ટના લેવલ પર હું આગળ જઈ શકું એવી રીતે મારે એક જગ્યા જોઈતી હતી અને હું કરી શકું અને મારે ધીરે ધીરે ત્યાં ક્લાસ પણ સ્ટાર્ટ કરવા છે કે જે રીતે હું મને આ બધી પેઇન્ટિંગ્સને બધું આવડે છે તો હું બીજાને પણ શીખવાડી શકું અને એક ટીચર તરીકે હું એ થાઉં એ પણ મારી ઈચ્છા છે. તો એમણે મને સિટી લાઇટમાં એક ખૂબ મોટો હોલ આપ્યો છે અને ત્યાં જ હું બેસીને મારું પેઇન્ટિંગ્સને બધું કરું છું અને પીપી સવાણી ગ્રુપનો હું ખૂબ જ આભારી છું કે જેમણે મને સાથ સહકાર આપ્યો છે અને દરેક એમણે કીધું છે કે તારે વર્કશોપ કરવા, એક્ઝિબિશન કરવા, એમના ફૂલ સપોર્ટ છે બધી રીતે. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મિત્રો, મનોજભાઈની વાત દરમિયાન આપે એક વાત નોટિસ કરી હોય તો એક બંને હાથ વગર જ્યારે કોઈ વ્યક્તિ કદાચ કંઈ બોલવું હોય, કદાચ કોઈ ગીત ગાવું હોય તો હજુ આપણે માની શકીએ કે પ્રેક્ટિસથી કદાચ એ શક્ય પણ બની શકે, પણ બંને હાથ વગર એક ચિત્રની કળામાં, ચિત્રની દુનિયામાં પોતાનું એક આગવું નામ ધરાવવું એના માટે ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરવો પડતો હોય છે મિત્રો. અને સાહેબની વાતની અંદર એક ચોક્કસ વાત કીધી કે જ્યારે હું 9મા 10મા ધોરણની અંદર હતો ત્યારે જ મેં નક્કી કરેલું કે મારે આ જ ફિલ્ડની અંદર આગળ જવું છે. મિત્રો, હું ઘણીવાર મારા મોટિવેશન પ્રોગ્રામની અંદર આ વાત કરતો હોઉં છું કે તમારો લક્ષ્ય એક નિર્ધારિત હોવો જોઈએ કે ઇન ફ્યુચર તમારે કઈ ફિલ્ડની અંદર આગળ જવું છે. થોડી વધુ માહિતી મેળવતા